पावठानो ज डर नथी, પાકનો પૂરતો ભાવ મળશે કે નહીં તેની પણ ચિંતા છે। શાકભાજી ઉગાડતા ખેડૂતના હાલ બેહાલ થયા। ઉનાળો આવતા શાકભાજીના ભાવ ઉચકાતા હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ ઉલટી જોવા મળી રહી છે। અત્યારે ખેડૂતોને કેટલાક શાકભાજીના કિલોના ભાવ ડબલ ડિજિટમાં પણ નથી મળી રહ્યા। હાલના ખેડૂતોને જે શાકભાજીના નીચા ભાવ મળી રહ્યા છે તે ભાવ જાણીને તમને પણ નવાઈ લાગશે। હાલ ખેડૂતોને સૂકી ડુંગળીના ભાવ 3 રૂપિયા કિલો, દૂધી 5 રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે, જ્યારે કોબીજના ભાવ 6 રૂપિયા કિલો મળી રહ્યા છે। બીટના ભાવ 8 રૂપિયા કિલો, રીંગણના ભાવ 9 થી 10 રૂપિયા, ગલકાના ભાવ 10 રૂપિયા, ફ્લાવરના ભાવ 10 થી 12 રૂપિયા કિલો મળી રહ્યા છે। શાકભાજીના ભાવ એટલા તળિયે ગયેલા છે કે ખેડૂતોનો ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ નથી નીકળતો। રાજકોટના જૂના માર્કેટયાર્ડમાં, આસપાસના ગામ અને નાના માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા માટે આવે છે, પરંતુ શાકભાજીના ભાવ એટલા ગગડ્યા છે કે એક કિલો દૂધી સામે ચોકલેટ પણ મોંઘી પડી જાય છે। ખેડૂતો પોતાનો પરસેવો નીચોવીને શાકભાજીનું વાવેતર કરે છે, વાવણી સમયે મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરે છે, છતાં શાકભાજીના ભાવ એટલા નીચા છે કે મંદીનો માહોલ ઉભો થઈ ગયો છે। સામાન્ય રીતે ઉનાળો આવે ત્યારે શાકભાજીના ભાવ ઉંચકાતા હોય છે, પરંતુ આ વર્ષે તેનાથી ઉલટી પરિસ્થિતિ છે। હવે વિચારો કે જે શાકભાજીના ભાવ બજારમાં મળતી પાણીની બોટલ કરતાં પણ નીચા હોય તો શાકભાજી વાવતા ખેડૂતોની સ્થિતિ શું સર્જાય। આટલા નીચા ભાવ હોવા પાછળનું કારણ એવું પણ માનવામાં આવે છે કે હાલ શાકભાજીનું ઉત્પાદન વધ્યું છે, જેની સામે માંગ ઘટી છે।